કેમ છે બાળકો, મજામાં? ટાઈમ ટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે હિન્દી અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ બે. ચલો બધા ખોલો, જોવો. ઉ એટલે કે ઉલ્લુ. ઉલ્લુ એટલે કે ઘુવડ. ગુજરાતીમાં ઘુવડ અને હિન્દીમાં ઉલ્લુ આપણે બોલશું. ઉ અહીંયા ઉ કરો, ઉનું આપણે રસવા વાળું ઉ કરશું. અને ઉસ્તર, તો ઉસ્તર પણ અહીંયા તમે આ ટપકા ટપકા જોડીને ઉ કરનાર. ઉસ્તર એટલે અસ્ત્રો. હિન્દીમાં આપણે ઉસ્ત્રા બોલશું અને ગુજરાતીમાં આપણે અસ્ત્રો બોલશું. જો ચિત્ર છે ને, ચલો હવે નીચે ઉ, તો જો અહીંયા પણ આપણે આગળ કહી રહ્યું ત્યાં ટપકા ટપકા જોડી અને ઉ કરવાનો છે. ચલો બધા ટપકા ટપકા જોડી દો અને આવું કરો. આ ટપકા ટપકા જોડીને જો આ ખાલી બોક્સ છે ને એમાં આપણે પાછો ઉ કરશું. ઉ એટલે ઉલ્લુ, ઉ એટલે ઉલ્લુ અને ઉ એટલે ઉલ્લુ. અહીંયા પણ તમારે લખવાનું છે. ચલો હવે જો નીચે, આપણે ગયા પિરિયડમાં આપણે દીર્ઘયનું ઈ કર્યો, બરોબર. હવે રસવાવાળું ઉ, કુ ખુ ઉ, એમાં જો આ ટપકા ટપકા જોડીને તમારે પેલા ખો ખો લખી નાખવાનો છે કે કને રસવાવાળું કુ, ખને રસવાવાળું કુ, ગને રસવાવાળું ગુ. આવી રીતે બધો આખો કક્કો શ્રુ સુધીનો તમારે લખવાનો છે. અને પછી આપણે અહીંયા કરશું કે કને રસવાવાળું કુ, કને રસવાવાળું કુ, પછી ખને રસવાવાળું કુ, ખને રસવાવાળું કુ. આ રીતે મારી જેમ તમારે આ પેજ લખી લેવાનું છે. ચલો બધા સામેના પેજ ઉપર આવી જાઓ. જો વાંચો, શીખો અને લખો. પુત્ર, તો અહીંયા ટપકા ટપકા જોડીને પુ ત્ર. પછી ચતુર, તો આ ટપકા ટપકા જોડીને ચ તુ ર. આવી રીતે બધા જો તમારે શુભ, મધુર, મુરલી, બટવા, દાતુન અને કલ બધા તમારે ટપકા ટપકા જોડી દેવા અને અક્ષર પૂર્ણ કરવાનો છે. પછી અહીંયા જોવો, આ બે લીટીમાં પુ ત્ર, પછી પુ ત્ર. આવી રીતે તમારે બધી જ આ ખાલી લીટીમાં તમારે લખી લેવાનું છે. હવે નીચે જોવો, ઉ શું કીધું? ઉથી શરૂ થનાર શબ્દને સાચું કરો. તો ઉ, તો અહીં ઉછંગ છે તો અહીં સાચું કરેલું છે. અમર, તો આમાં નહીં કરી. ઉપલા, તો આમાં સાચાની નિશાની કરો. મામામાં નહીં કરવાની. ઉદર, તો ઉદરમાં સાચાની નિશાની કરો. જો હવે સામે અહીં ઉ શું કીધું? ઉને તીરની દિશામાં વાંચી શબ્દ બનાવો. ઉમાં, તો અહીં ઉમાં લખેલું છે. હવે ઉષા, તો અહીંયા ઉષા લખો. ઉતરના, તો ઉતરના લખો. ઉડાન, તો અહીંયા ઉડાન લખો. ઉધર, તો ઉધર લખો. અને ઉપજ, તો અહીંયા ઉપજ લખો. ચલો હવે નીચે શું કીધું છે? ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો. તો અહીંયા જો પેલું ચિત્ર શેનું છે? કછવા, તો અહીંયા કછવા લખો. ફૂટબોલ, તો અહીંયા ફૂટબોલ લખો. ગુલાબ, તો અહીંયા ગુલાબ લખો. અને મુનિ, તો અહીંયા મુનિ લખો. ચલો બધા નવા પેજ ઉપર આવી જાઓ. જો ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. જોવો, પેલું ચિત્ર શેનું છે? ધનુષ, તો અહીં ધનુષ. પછી ગુડિયા, તો ગુડિયા. એક ખાનામાં એક જ અક્ષર આપણે લખવાનો છે. જો અહીંયા શું છે? મુરલી, તો અહીંયા આપણે મુરલી લખવાની છે. શું લખવાનું છે? મુરલી શું લખશું? પછી શેનું ચિત્ર છે? ચૂવા, તો આપણે ત્રણ અક્ષરનું અહીં લખવાનું છે. તો ચૂવાને બીજા અક્ષરમાં મૂષક લખાય. મૂષક લખો. પછી ક છુ આ લખો. ચલો સામે શું છે? આચેનું ચિત્ર છે કુટિયા. પછી તુલસી,
पची हनुमान दादा नो तो हनुमान, पची गुलाब तो गुलाब, पची बू न कर। चलो हवे नीचे आवी जाओ, जो अहीं शू कीधुं छे गुडिया, गुडिया छे ने तो अहीं गुडिया या तो आपेलो छे, पछी कूटी, कूटी लखवानुं या आपेलो छे कूटिया, पछी सुनार, सुनारनुं चित्र छे एटले के सोनी, पछी मुरली तो मुलीनुं चित्र छे, पछी आ कछुआनुं चित्र तो अहीं लखवानुं कछुआ, पछी बटुआ। જુઓ હવે આ ચિત્ર શેનું છે, ત્રિ ધનુષ, તો ધનુષ નું તો તમને આપેલું છે, પછી હનુમાન, પછી જો આ ફૂલ જડી તો ફૂલ આપેલો છે અને જડી તુલસી, બુનકર અને આ શું છે રસી તો રસી। ચલો હવે સામેના પેજ ઉપર આવી જાઓ, જો શું કીધું છે, ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ બનાવો। જો આ ચિત્ર છે, પેલું શું છે સુનાર, પછી હનુમાન દાદા, પછી ગુલાબ અને મુનિનું। હવે અહીંયા બધાના નામ લખેલા છે, તો જો સુનાર તમારે ગોળ કરેલું છે, ત્યાં સુનાર લખેલું છે। હવે હનુમાન, તો હનુમાન ક્યાં છે, જો પેલી બીજી ત્રીજીમાં અ છે તો હનુમાન, તાના પર ગોળ કરો આ ચાર અક્ષર ઉપર, અહીં લખો હનુમાન। હવે ગુલાબ, તો જુઓ સુનાની નીચે ધની બાજુમાં ગુલાબ, તો આ ગુલાબમાં ગોળ કરો અને અહીં ગુલાબ લખો, પછી આ મુનિનું ચિત્ર તો નીચે જુઓ મુનિ, તો મુનિમાં ગોળ કરો અને અહીં મુનિ લખો। હવે જુઓ ખૂટતો અક્ષર લખો પુત્ર, આપણે આગળ આવી જ ગયું છે ને, હવે તમને બધાને આવડી જ ગયું, તો ખાલી જગ્યા ત્ર તો અહીં પુ કરો, દા તું ન તો દા, ખાલી જગ્યા ન તો અહીં તું લખો, ચ તુર તો ચ, ખાલી જગ્યા ર તો અહીં તું કરો, કુલ તો અહીં ખાલી જગ્યા લ તો અહીં કુ કરો, મ ખાલી જગ્યા છે તો આ નું અહીં લખી નાખો, કછુઆ તો ક, ખાલી જગ્યા આ તો અહીં છું લખો, ગુલાબ તો ખાલી જગ્યા લાભ તો અહીં ગુ કરો, મધુર તો મ, ખાલી જગ્યા ર તો ધુ કરો। જો અહીંયા શું છે, સરખા શબ્દ જોડવાના છે, તો ઉડાન ત્યાં ઉડાન તો તમારે જોડેલું જ છે, પછી જો તુલસી ત્યાં તુલસી સૌથી છેલ્લે જોડી દો, પછી કુટિયા તો ઉપરથી બીજું કુટિયા જોડો, પછી મુરલી તો મુરલી જોડો, પછી ઉદર ત્યાં ઉદર જોડો, કછુઆ તો કછુઆ જોડો અને બટુઆ તો સૌથી ઉપર લઈ જાઓ। જુઓ હવે ખાલી જગ્યા, કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, આ કૌંસમાંથી આપણે પસંદ કરીને લખવાનું છે, આ જે ચિત્ર છે એ જ ખાલી જગ્યામાં નામ લખવાનું છે। આ શું છે, તો ધનુષ, મધુર ખાલી જગ્યા તકજા તો ધનુષ તક, પછી આ શું છે કુટિયા, તો મનુ કુટિયા તરફ જા, ખાલી જગ્યામાં કુટિયા લખો, પછી ગુડિયા કૃણાલ ખાલી જગ્યા દેખ, તો ક્યાં દેખ ગુડિયા, ખાલી જગ્યામાં ગુડિયા લખો, પછી ફૂલ જડીનું ચિત્ર છે તો મીના ખાલી જગ્યા છોડ, શું છોડ ફૂલ જડી। જો હવે વાક્ય વાંચો અને લખો, યમના ચતુર લડકી હે, તો અહીંયા જો યમના ચતુર લડકી હે તો આ ટપકા ટપકા જોડી અને તમારે લખવાનું છે કે ય મુના ચતુર લડકી હે। એવી રીતે તમારે અહીંયા તમારે જોઈ જોઈને જ લખવાનું છે। ચલો જે લખવાનું કીધું છે એ પૂર્ણ કરજો બેટા। ચલો આજનો પીરિયડ આપણો પૂર્ણ થાય છે, બાય।